નમસ્કાર, એસએનએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર. ચૂંટણી ટાણે નેતા બનવાના અભરખા રાખનાર અનુપ રાજપૂત સામે પ્રાંતવાદ ભડકાવવા કાયદાકીય સકંજો કસાય તેવી શક્યતા. નારાયણ સાંઈ લાંચ પ્રકરણમાં બિલ્ડર કેતન પટેલના વચગાળાના જામીન મંજૂર. પારડીમાં સાયકલ સવારને અડફેટે લઈ મોત નિપજાવનાર બાઇક સવાર ઝડપાયો. પાલનપુર પોલીસે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્વે સટોડિયાઓને ઝડપી પાડ્યા. અને પક્ષ પલટા માટે અશોક ચીરાવાલા પર રાજકીય દબાણ હોવાનો નૈશદ દેસાઈનો આરોપ. વ્યવસાય બ્લેકમેલિંગ થયો હોવાનો સૂર. તો સમાચાર જોઈએ વિસ્તારથી. યુપી બિહારવાસીઓના દુશ્મન રાજ ઠાકરેની જોડે મિત્રતા કરનાર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની આ મિત્રતા વિરુદ્ધ પાંડેસરા વિસ્તારમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે અને આ પોસ્ટરો છપાવનાર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ અનુપ રાજપૂત લગાડ્યા હોવાનું પણ પોસ્ટરની નીચે તેના નામથી ઉલ્લેખ થાય છે. દુશ્મન કા દોસ્ત દુશ્મન ક્યો નહીં તેવા બેનરો અંગે યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ અનુપ રાજપૂતને આ અંગે પૂછાતા તેમણે કહ્યું હતું કે આ પોસ્ટરમાં મેં યુપીવાસી તરીકે લાગણી પ્રદર્શિત કરી છે, કારણ કે મહારાષ્ટ્રમાં મનસેના વડા રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયો ઉપર જે આતંક વરસાવ્યો હતો, ઉત્તર ભારતીયોને વિરોધ કરનાર રાજ ઠાકરેની સાથે નરેન્દ્ર મોદીએ મિત્રતા કરી છે. દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે તો દુશ્મનની મિત્રતા દુશ્મન કેમ નહીં. એટલા જાગે યુપી જાગે બિહાર કરે મતદાન તો જીતે હિન્દુસ્તાન આહવાન સાથે ઉત્તર ભારતીયોને જાગૃત કરવાના આશયથી આ પોસ્ટરો પાંડેસરા દક્ષેશ્વર મંદિર વિસ્તારમાં ચોંટાડવામાં આવ્યા હોવાનું ઉમેર્યું હતું. એ બેનર મેં મારા સમાજના લોકોને જાગૃત કરવા માટે લગાવેલા, કેમ કે થોડાક દિવસ વર્ષ પહેલાં જોવામાં આવેલું કે જ્યારે રાજ ઠાકરે મુંબઈની અંદર એ અને એની પાર્ટીઓ જ્યારે ઉત્તર ભારતીયોને યુપી બિહારવાળાને ખાસ કરીને ટાર્ગેટ કરી મારવાનો અને હીન પ્રયાસો એને ત્યાંથી ભગાવવાના પ્રયાસો કરતા હતા, ને આજની તારીખમાં જ્યારે ચૂંટણી છે અને નરેન્દ્ર મોદી એની પક્ષના વેટિંગ પીએમ ઇન વેટિંગ હોય અને જે રાજ ઠાકરે સાથે દોસ્તી રાખતા હોય, તો અમારો કેવું એવું છે કે અમે સમાજના લોકોને જાગૃત કરીએ છીએ કે જો રાજ ઠાકરે અમને એમનો મિત્ર નહીં માનતા હોય તો અમે એમના મિત્રને શું કામ મિત્ર માનીએ. એક કહેવત છે ગામમાં કે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે તો દુશ્મન કા દોસ્ત દુશ્મન ક્યો નહીં. તો રાજ ઠાકરે જો ઉત્તર ભારતીયોને નહીં સ્વીકારી શકતા હોય તો અમારે ઉત્તર પ્રદેશની અંદર જ્યારે વારાણસીની અંદર હોય કે ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર હોય નરેન્દ્ર મોદી વોટ રૂપી ભીખ માંગતા હોય અને એ ઉત્તર ભારતીયોને જે કાયમ હીન અને બાલિશ પ્રયાસ કરવા માંગતા હોય, ઉત્તર ભારતીયોને કાયમ નીચે બતાવવા માંગતા હોય, તો અમે એમને શું કામ સ્વીકારીએ એવું અમે અમારા સમાજની અંદર એક મેસેજ આપવા માંગીએ છીએ. આમ નવસારી લોકસભાની બેઠકના ઉમેદવાર પર ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયોની વસ્તી છે અને આ બેઠક પર ભાજપ તરફી સિટિંગ સાંસદ સી આર પાટીલ છે, તેથી હવે આ બેઠકની ચૂંટણી પણ રસાકસીભરી બનશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લોકસભાની ચૂંટણી વખતે ભાજપે અપનાવેલી રણનીતિના કારણે રાજ્યની કોંગ્રેસના પાયા હચમચી ઉઠ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં રહી સહી આબરૂ બચાવવા પ્રયાસો કરી રહેલી કોંગ્રેસના મોટા નેતાઓએ ભાજપમાં પ્રવેશ કરતા કોંગ્રેસની હાલત દયનીય બની છે. ત્યારે હાલમાં જ કોંગ્રેસને રામ રામ કહેનારા માજી પ્રમુખ અશોક જીરાવાલા અને ભગીરથ પીઠવડીવાલાના પક્ષ પલટા પાછળ શાસક પક્ષના રાજકીય દબાણ જવાબદાર હોવાનું કારણ શહેર કોંગ્રેસના વર્તમાન પ્રમુખ નૈશદ દેસાઈએ જણાવ્યું હતું. એક તરફ સુરતમાં કોંગ્રેસ પગભર થવા મરણિયા પ્રયાસો કરી રહી છે, ત્યાં બીજી તરફ શહેર કોંગ્રેસના અગ્રણી નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનું કેસરિયું અપનાવી રહ્યા છે. પરંતુ આ અંગે પણ રાજ્ય સરકારના દુશાસનના જવાબદાર હોવાનું જણાવી કોંગ્રેસ પ્રમુખ નૈશદ દેસાઈએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે વ્યવસાયિક રીતે કોંગ્રેસના માજી ઉપપ્રમુખ અશોક જીરાવાળા અને આગેવાન નેતા ભગીરથ પીઠવડીવાળા પર દબાણ લાવીને તેઓને પક્ષ છોડી દેવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે અશોક જીરાવાલા અને ભગીરથ પીઠવડીવાળાને જો હુકમોથી ભાજપ પક્ષ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી. જરૂર નુકસાનકારક છે સુરત શહેર કોંગ્રેસ માટે. ભગીરથ પીઠવડીવાળા અને અશોકભાઈ જીરાવાળા બે કોંગ્રેસના કાર્યકરો, સક્રિય કાર્યકરો હતા પક્ષમાં અને એ કોંગ્રેસ પક્ષને છોડીને ભારતીય જનતા પક્ષમાં ગયા. એનાથી સુરત શહેર કોંગ્રેસને નુકસાન તો થોડુંક ખરું જ અમે સ્વીકારીએ છીએ, પણ એમની સાથે
બીજા જે કાર્યકર્તાઓ છે એ નથી જઈ શક્યા. એ બંને જણા વ્યવસાયિક કામકાજોમાં શાસનના ભયને કારણે એમણે પક્ષ પરિવર્તન કર્યું છે. એમનો બંનેનો જે વ્યવસાય છે જમીન બાબતનો, એ વ્યવસાયમાં જે શાસનનો એની ઉપર જે સતત ભય છે રાજ્યના શાસનને, મહાનગરપાલિકાના શાસનને, એની સામે એમને એઓ જીત ન ઝીલી શક્યા અને એઓ એમણે પક્ષ પરિવર્તન કર્યો. પણ તેનાથી બીજા કાર્યકર્તાઓ પર એની કોઈ અસર નથી થઈ. આર્થિક શોષણના બ્લેકમેલિંગ અને ભય, આ એની શાસનની નીતિઓ ખરી, એને કારણે પક્ષ પલટાની શંકા સ્પષ્ટ જાય. જ્યાં બીજી તરફ નિષદ દેસાઈના આ આરોપને અશોક જીરાવાળાએ ખોટો ઠેરવ્યો હતો. કોંગ્રેસની ખેસ ઉતારી ભાજપનો કેસરિયો અપનાવવા પાછળ કોઈ રાજકીય દબાણ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. એસનાઇન ન્યૂઝ સાથેની મુલાકાતમાં અશોક જીરાવાળાએ વ્યવસાયિક દબાણ કરી ભાજપે પક્ષ અપનાવવા ફરજ પાડી હોવાની નિષદ દેસાઈની વાતને તદ્દન પાયાવિહોણી જણાવી હતી. વર્ષોથી કોંગ્રેસની સેવા કર્યા પછી પણ કદર ન થતા આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવી સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી હતી. પાર્ટીને છોડવાનું કારણ માત્ર ને માત્ર કે સ્થાપિત હિતોએ પાર્ટી ઉપર કબજો કર્યો અને જે ફ્રીડમ લોકોને આપવું જોઈએ, આગેવાનોને આપવું જોઈએ, કાર્યકર્તાને આપવું જોઈએ, એની જગ્યાએ માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકોએ પાર્ટી ઉપર કબજો જે કરીને બેઠા છે. અને જે શિસ્ત પાર્ટીમાં હોવું જોઈએ, પ્રોટોકોલ હોવો જોઈએ, એનો બિલકુલ અભાવ, અને સાથે સાથે કે એવું નેતૃત્વ વર્ષો પછી ગુજરાતની વ્યક્તિ, ગુજરાતનું એક વ્યક્તિત્વ અને ગુજરાતનો એક પુત્ર જ્યારે આ દેશનો વડાપ્રધાન બનવા જતો હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે ખાસ કરીને અમે કોંગ્રેસ છોડી છે. અને બીજા ઘણા બધા કારણો છે, એમાં જે માત્ર આક્ષેપો કરવામાં આવે છે કોઈ દબાણને કારણે આ પગલું ભર્યું છે તો સદંતર જૂઠી વાત છે. અમે અમારો અંગત નિર્ણય અને સ્વૈચ્છિક રીતે ભાજપની અંદર વિધિવત રીતે અમે જોડાયા છીએ. કયા કારણોસર કોંગ્રેસને રામ રામ કર્યા તે બાબતમાં કોણ સાચું તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે હાલ તો લોકસભાની ચૂંટણી આવી પડી છે અને આ સમયે ભાજપને સક્ષમ હરીફાઈ આપવા કોંગ્રેસ પાસે સક્ષમ નેતાની મોટી ખોટ ઊભી છે. જોવાનું એ છે કે રહ્યા સયા નેતાઓ ભાજપની ટિકિટ આપવા બાબતે થયેલા છુપા અસંતોષમાં પક્ષને કેવી રીતે ફાયદો આપવામાં સફળ થાય છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ અને અબુ મિર્ઝા સાથે જીમી ઘારીવાળા, એસનાઇન ન્યૂઝ, સુરત. પાલનપુર ટાઉનમાં આવેલ એગોલો રોડની શાંતિનિકેતન નાલા પાસે ભાડાનું મકાન રાખી ત્યાંથી જુગાર અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર 10 આરોપીઓને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી લાખોની મત્તા કબજે કરી હતી. પાલનપુરના નાયબ પોલીસ અધિક્ષક પરમારની સૂચના હેઠળ LCB અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે પાલનપુર ટાઉનમાં એગોલો રોડ શાંતિનિકેતન નાળા પાસેના મહેશ ફાફડાના મકાનમાં દરોડા પાડ્યા હતા. ત્યારે ત્યાંથી ભાડવા ચિરાગ મજવાણી તથા નીરજ મલજાણી, દિનેશ ઠક્કર, ભરત પ્રજાપતિ, રાજેશ પ્રજાપતિ, ધર્મેશ ઓઝા, કૃતિ પ્રજાપતિ, પરાગ પટેલ, નીતિન પટેલ અને અશોક પટેલ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસે તપાસ કરતા ઘરમાંથી LCD TV અને 57 નંગ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસે પૂછપરછ કરતા તમામ મેચ પર સટ્ટો રમાડતા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તમામની અટક કરી રોકડ, TV, મોબાઈલ સહિતની મત્તા મળી કુલ્લે રૂપિયા 7,85,300ની મત્તા કબજે કરી હતી. બળાત્કારી નારાયણ સાંઈ સામેના કેસમાં ઢીલાશ દાખવવા અને જપ્ત કરાયેલા કાળા દસ્તાવેજો પરત આપવા માટે રચાયેલા ₹13 કરોડના લાંચ પ્રકરણમાં જેલની હવા ખાઈ રહેલા બિલ્ડર કેતન પટેલે વચગાળાની જામીન અરજી કોર્ટમાં કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી હતી. બળાત્કાર કેસમાં પોલીસે 58 દિવસ સુધી હંફાવનાર બની બેઠેલા મોટા ભગવાન નારાયણ સાંઈ તરફે કેસ ઢીલો કરવા અને કાળા દસ્તાવેજો પરત કરવા માટે રચાયેલા ₹13 કરોડના લાંચ કૌભાંડ પ્રકરણમાં DCBના PSI સહિતના આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે આ પ્રકરણમાં બિલ્ડર કેતન પટેલે વચગાળાના 5 દિવસની જામીન અરજી રજૂ કરી હતી, જેને કોર્ટે શુક્રવારે ગ્રાહ્ય રાખી હતી અને કેતન પટેલને જામીન આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત.
બળાત્કાર કેસમાં ઝડપાયેલા નારાયણ સાંઈના લાંચ કાંડમાં કરોડો રૂપિયાની રકમ અંગે હવે આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે, ત્યારે આવકવેરા વિભાગે નારાયણ સાંઈ સહિતના આરોપીઓની જેલમાં પૂછપરછ માટેની કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને કોર્ટે ગાવ્ય રાખતા શુક્રવારે આવકવેરા વિભાગના અધિકારીઓ લાજપોર જેલ ખાતે નારાયણ સાંઈ સહિતના આરોપીઓની પૂછપરછ કરવા ગયા હતા, ત્યારે નારાયણ સાંઈએ પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કહી તપાસમાં સહયોગ ન આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બળાત્કાર કેસમાં ઝડપાયેલા નારાયણ સાંઈના લાંચકાંડમાં કરોડો રૂપિયાની રકમ અંગે આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે, ત્યારે આવકવેરા વિભાગે નારાયણ સાંઈ સહિતના આરોપીઓની જેલમાં પૂછપરછ માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી, જેથી શુક્રવારના રોજ આવકવેરા વિભાગના અધિકારીઓ લાજપોર જેલ ખાતે નારાયણ સાંઈ સહિતના લાંચકાંડના સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરવા ગયા હતા. જો કે પૂછપરછ કરવા આવેલા આવકવેરા વિભાગના અધિકારીઓને નારાયણ સાંઈએ પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કહી તપાસમાં સહયોગ ન આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે હાલ તો આ અંગે શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પારડીમાં હાઈવે પર બાઇક અડફેટે સાયકલ સવાર શ્રમજીવીનું મોત નિપજતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અકસ્માત સર્જનાર બાઇક સવારને ઝડપી પાડ્યો હતો. પારડી સુલભનગરમાં રહેતો અને તળાવની પાળા પર દાબેલી વેચતો શંકરહર પતિ બે દિવસ અગાઉ બુધવારના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે સાયકલ પર જઈ રહ્યો હતો, ત્યારે મામલતદાર કચેરી સામે નેશનલ હાઈવે નંબર 8 પર બાઇક ચાલકે અડફેટે લેતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ભાગી છૂટેલા બાઇક સવારની નંબર પ્લેટ ત્યાં જ પડી ગઈ હોય, પોલીસે બાઇકની નંબરના આધારે અકસ્માત સર્જનાર ગૌરવ હળપતિને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. પારડી વિસ્તારમાં આવેલ સોના દર્શન સામે નેશનલ હાઈવે નંબર 8 પર નશાની હાલતમાં કાર હંકારી અકસ્માત સર્જનારને પોલીસે છોડી મૂકતા પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે. પારડી વિસ્તારમાં આવેલ સોના દર્શન સામે નેશનલ હાઈવે નંબર 8 પર બપોરના સમયે દમણી ઝાંપા ઓવરબ્રિજ ઉતરતી વેળાએ સુરત તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કારની સ્પીડ એટલી વધારે હતી કે ગાડી રેલિંગ સાથે અથડાયા બાદ ગોળફરી વચ્ચેના ડિવાઈડર સાથે અથડાતા દિશા પણ બદલાઈ ગઈ હતી અને જે દિશામાં ગાડી આવી તે દિશામાં મોં થઈ ગયું હતું. તેથી ધડાકાના અવાજને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને કારમાં સવાર બંનેની મદદે ધસી ગયા હતા. જો કે સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ બંને નશાની હાલતમાં હોય મદદ કરવા આવેલા લોકો સાથે તેઓએ ગેરવર્તણૂક કરી હતી અને રોપ જમાવવાનો પ્રયત્ન કર્યા હતા, જેથી ઘટનાને પગલે પારડી પોલીસ પણ ત્યાં ધસી ગઈ હતી. જો કે નશામાં ધૂત બંને યુવાનોએ કોઈક મોટી ઓળખ આપી હતી, જેથી પારડી પોલીસે તેઓને જવા દેતા પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચ ABG કોલોની મયુરી શોરૂમ પાસે રાત્રિના સમયે અજાણી લક્ઝરીના ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા શેરપુરાના યુવાનનું મોત નિપજ્યું હતું. મૂળ કહાનના વતની અને ભરૂચ શેરપુરામાં એ સાઇન એવન્યુમાં રહેતો અને ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ ધોરણમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતો મોહમ્મદ આતિફ પટેલ મોડી સાંજે પોતાની માતાને લઈ બજારે ગયો હતો અને બજારની ખરીદી પતાવી માતાને પોતાના ઘરે સાઇન એવન્યુ ખાતે મૂકી તે ટ્યુશને જવા માટે પોતાની બજાજ પલ્સર મોટરસાઇકલ પર નીકળ્યો હતો. ત્યારે ABG કોલોની મયુરી શોરૂમ પાસે પાછળથી પૂર ઝડપે આવતી કોઈ લક્ઝરી બસે તેની બાઇકને અડફેટે લેતા તે બાઇક સાથે પટકાયો હતો, જેથી તેને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સ્થાનિકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી તેને હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યારે લક્ઝરી બસ ચાલક પૂર ઝડપે ભાગી છૂટ્યો હતો અને આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ મોહમ્મદ આતિફ પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. માંગરોળમાં ગૌ હત્યા કરનારાઓને પોલીસે ઝડપી પાડી પાસા હેઠળ તેઓને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી આપતા ગૌ હત્યા કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢના માંગરોળમાં બેરોકટોકપણે ગેરકાયદે કતલખાનાઓ ધમધમી રહ્યા છે, ત્યારે આવા ગેરકાયદે કતલખાનાઓ પણ પોલીસે લાલ આગ કરી છે અને હાલ પોલીસે દરોડા પાડી અનેક કસાઈઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે કલેક્ટરના હુકમના આધારે માંગરોળના નામચીન બે આરોપીઓ અબ્દુલ હુસેન અને ઈસા હુસેન આંબલિયાને માંગરોળ પોલીસે પકડી પાડી પાસા હેઠળ એકને સુરત સેન્ટ્રલ જેલમાં તો બીજાને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. આજરોજ કલેક્ટર સાહેબના આદેશ મુજબ પાસા દળે ગેરકાયદેસર કતલખાનામાં અગાઉ આરોપમાં પકડાયેલ અબ્દુલ હુસેન અલા ઉર્ફે સસો તેમજ ઈસા હુસેન આંબલિયા આ બંને પાસા મંજૂર થતાં કલેક્ટર સાહેબના આદેશ મુજબ તેમની અટક કરી SP સાહેબની આદેશ મુજબ અને ત્યારબાદ નાપોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને પાસા દળે એકને અબ્દુલ હુસેન અલાદને સુરત જેલમાં તેમજ ઈસા હુસેન આંબલિયા અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અટકાયત કરી અને આજરોજ પાસા દરે તેમને મોકલવામાં આવ્યા.
ત્યારે હાલ તો બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરાતા જ અન્ય ગેરકાયદે કતલખાનાઓ ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ. માનવીના જીવનમાં કલા એ વારસાગત રીતે મળેલું અમૂલ્ય ઘરેણું હોય છે, જે સાંસ્કૃતિક હોય કે સાહિત્યકારી હોય કે પછી ચિત્રકારી. આવો જ એક જૂનાગઢનો યુવાન છે કે જેને સોપારી તેમજ નારિયેળમાંથી અનેક ભાતના ચિત્રો કંડારી લોકોનું મન મોહી લીધું છે. સોપારી એ માનવીનું જીવનનું વ્યસનરૂપી ફળ છે. સામાન્ય રીતે આપણા દેશમાં કરોડોની સંખ્યામાં લોકો સોપારી ખાતા હોય છે, પણ સોપારી પર જો કોઈ કલાકાર પોતાની કલા પ્રદર્શિત કરે તો ખરેખર નવાઈની વાત લાગે ને. ઘણા એવા લોકો હોય છે જે જીવનમાં કંઈક અલગ કરવાનું કાર્ય કરતા હોય છે. આવા જ એક યુવાન છે જેને પોતાની અભ્યાસની સાથે સાથે વેસ્ટમાંથી વેસ્ટ કારીગર કરી ચિત્રો કંડાળ્યા છે. સોપારી જેવા નાના પાપડામાંથી તેમણે આપણા હિન્દુ દેવી દેવતાઓની વિવિધ મૂર્તિઓ કંડારેલી છે. કે આ સોપારીમાંથી અનેક ઈષ્ટદેવ ગણપતિ, હનુમાનજી, ચામુંડામાં, ખોડિયારમાં, ઓમ, નામવાળા કિશન તેમજ વીટી, આવી અનેક અનેક અલગ અલગ વસ્તુઓ સોપારી પર કંડારા કરી અને અદ્ભુત રંગ પૂરી તેનો એક વિશિષ્ટ આકાર આપી શકું છું. તેમજ નાળિયેરમાં પણ ગણપતિ, વાંદરો, એ રીતે અલગ અલગ નાળિયેરમાં પણ હું ચિત્રો બનાવું છું અને તેમાં પણ હું અદ્ભુત કલા મારી અજમાવું શક્યો છું. આ કલાને હું એવો આત્મવિશ્વાસ સાથે કહું છું કે જૂનાગઢ જિલ્લા તથા ગુજરાત રાજ્યમાં હું નામ આ કલાને હું પ્રદર્શન તરીકે મૂકી શકું. સોપારી જેવા નાના ફળમાંથી આ યુવાને ગજાનન, હનુમાનજી તેમજ ચામુંડા દેવી, ખોડિયાર માતાજી જેવી મૂર્તિઓ બનાવી છે. ઉપરાંત તેણે વિવિધ જાતના નામવાળા કિચનો પણ બનાવ્યા છે. આ સોપારી સામાન્ય રીતે તો વ્યસનનો પર્યાય ગણાય છે, પરંતુ આ સોપારી કંઈક યુવા મિત્રોને કંઈક એવો જ સંદેશો મળે કે આ જો સોપારીમાં આટલું આ ઝીણુંઝીણું કામ આ થઈ શકતું હોય તો આ વ્યસનમાં આપણે જે વ્યસન કરીએ છીએ તે ન કરવું જોઈએ. આ કલાને મેં ગાંધીનગર ખાતે મેં નમૂના મોકલેલા છે. દરેક નમૂના મેં અલગ અલગ મોકલેલા છે. જો શક્ય હું એવો આત્મવિશ્વાસ રાખું છું કે મને હસ્તકલાનો એવોર્ડ મળશે. આ ઉપરાંત નારિયેળમાંથી તેણે વાનર તેમજ અસંખ્ય પશુ પક્ષીઓના ચિત્રો બનાવ્યા છે. ત્યારે આ યુવાન દ્વારા લોકો સોપારીનું વ્યસન છોડી દઈ તેનો સદુપયોગ કરે તેમ લોકોને અપીલ કરી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. દેડીમાં દલિતો પર હુમલો કરનાર મહિલા સરપંચના પતિ સહિતના ઈસમોને ઝડપી પાડવામાં તાલુકા પોલીસ નિષ્ફળ ગઈ હોય દલિત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરની કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે અને ત્રીજા દિવસે પ્રવેશેલા આંદોલનમાં 62 વ્યક્તિઓ જોડાયા છે. રાજકોટના ડેડીમાં રહેતા સામજી ચાવડા, ખીમજી ચાવડા તેમજ ભીમજી મકવાણાએ માહિતી અધિકાર હેઠળ ગ્રામ પંચાયત અંગે માહિતી માંગી હોય તેની અદાવત રાખી મહિલા સરપંચ ગીતાબેનના પતિ અરવિંદ ગોળ, હસુ ગોળ, જીતુ ઉર્વે ખુરીએ ધુકા તથા પાઈપ વડે તેઓને માર માર્યો હતો. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરાઈ હતી, પરંતુ આજ દિન સુધી પોલીસે અરવિંદ ગોળ સહિતના આરોપીઓને ઝડપ્યા નથી. ત્યારે દલિત સમાજ દ્વારા DYSP સહિત ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરાઈ છે. તેમ છતાં તાલુકા પોલીસના પેટનું પાણી હાલતું ન હોય તેમ દલિત સમાજ દ્વારા 19મી બુધવારથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે અને શુક્રવારે ત્રીજા દિવસે ઉપવાસ આંદોલનમાં 62 વ્યક્તિઓ જોડાયા હતા. ત્યારે મહિલા સરપંચના પતિ અરવિંદ ગોળ દ્વારા ડેડીમાં બેફામ મનમાની ચલાવાતી હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે અને આ હુમલા બનાવને 10 દિવસ વીતવા છતાં પોલીસ હુમલાખોરોને પકડતી ન હોય દલિત સમાજનો રોષ ઉગ્ર બનવા પામ્યો છે. દેરડી કુંભાજી ગ્રામની અંદર દલિતો ઉપર થયેલા જે પ્રત્યાઘાતને છ તારીખની રાત્રે 2 વાગે બનેલો બનાવના આજે 8 તારીખે એક્રોસિટી ફરિયાદ દાખલ થયા છતાં અરવિંદભાઈ ગોળ, હસુભાઈ ગોળ ઉર્ફે ખુરી આ 3 વ્યક્તિઓના જે માર મારી અને દલિતો ઉપર થયેલા જે અત્યાચારોના પ્રત્યાઘાતથી આજે 15 તારીખે DYSP સાહેબને પણ લેખિતમાં નિવેદન આપેલું, છતાં બી 24 કલાકની મુદતમાં એ લોકોની ધરપકડ હજી સુધી થયેલ નથી. આ અનુસંધાને એ લોકો હજી ફરાર હોય અને મોટી લાગી વજ ધરાવતા હોય છતાં બી પોલીસને અમે લોકેશન આપેલું, છતાં બી પોલીસ લોકોએ એમની પર કોઈ કાર્યવાહી કરેલ નથી. ના છૂટકે અમારે અહીંયા પ્રતિક આંદોલન ઉપર બેસવાની ફરજ પડેલી છે. દલિત સમાજની અંદર માનો કે આજે દરેક સૌરાષ્ટ્રના દલિત સમાજ લોકોનો અમેને પ્રત્યાચારોને ટેકો છે કે જ્યાં સુધી આ લોકો ના પકડાય ત્યાં સુધી અમે અહીંયા મામલતદાર કચેરીએ પ્રતિક આંદોલન ઉપવાસ ઉપર બેસીશું. ત્યારે આંદોલનકારીઓ જો પોલીસ નિર્દોષ લોકો પર હુમલો કરનાર તત્વોને નહીં પકડે તો આંદોલન ઉગ્ર બનાવશે અને રેલી ઉપરાંત દલિત સમાજના સંમેલન સહિતના કાર્યક્રમો આપશે તેવી ચીમકી આપી હતી. સાથે મહિલા સરપંચે નૈતિકતાના ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી પણ માંગણી કરી હતી. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.
આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે, ત્યારે શહેરમાં વધતી ગુનાખોરી અટકાવવા શહેર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે અને આ વાહન ચેકિંગનું ખૂબ જ સારું પરિણામ પોલીસને મળી રહ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ વિસ્તારમાં 12 જેટલા પોલીસ ચેકપોસ્ટ ઊભા કરાયા છે અને આ દરેક ચેકપોસ્ટ પર એક PSI અથવા PI સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા 24 કલાક વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન ધોકા, તલવાર, પાઇપ સહિતના ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે અને આવા હથિયારો સાથે નીકળેલા 744 જેટલા લોકો સામે અટકાયતી પગલાં પણ લેવાયા હતા. તેમજ ચૂંટણી ઉપર ગેરકાયદે હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વો પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ફ્રેન્ડ ઓફ પોલીસ બનાવીને જ્યાં કાંઈ પણ બાતમી મળે તે તાકીદે કાર્યવાહી કરી ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થયા પછી જે 5 તારીખે જાહેર થઈ છે, આ પછી અમારા 12 પોલીસ ચેકપોસ્ટ એટલે નાકા અમે ચાલુ કરેલા છીએ અને એમાં અમે દરરોજ વાહન ચેકિંગ બહુ સ્ટ્રિક્ટ રીતે કરીએ છીએ. એમાં દરરોજ અમને એક લાઠી, ધોકા, તલવાર અથવા છરીના અમે કેસ કરીએ છીએ, જેના કારણે પ્રિવેન્ટિવ એક્શન બહુ સારું થઈ ગયું છે. આ સિવાય 744 જેટલા માણસોને અત્યારે અમે અટકાયતી પગલાં લીધેલ છે, ચેપ્ટર કેસમાં એને એટલે મૂકેલ છે તાકી ચૂંટણીમાં કંઈ તકલીફ ના પડે અમને. આ સિવાય અમે જે ઇલીગલ વેપન્સ જે બનાવવાની ફેક્ટરી જે હોય છે, જે ડેન્સ હોય છે, એના ઉપર અમે ખાસ કરીને ધ્યાન આપીએ છીએ અને અત્યારે હમણાં 11/3 રોજે એક 11 વેપન્સ અમે સીઝ કર્યા છીએ. એમાં તમંચા અને રિવોલ્વર્સ છે. એ સિવાય ટોટલ મળીને આજ દિન સુધી લગભગ અમે 16 જેટલા તેઓ સીઝ કરેલા છીએ. આ સિવાય પાસાની દરખાસ્તોમાં અમે અત્યાર સુધી 23 માણસો ઉપર પાસા કરી દીધું છે અને આ સિવાય 7 પ્રપોઝલ પેન્ડિંગ છે, લગભગ 30 થઈ જશે ચૂંટણી જાહેર થયા પછી. અને હાથપારીમાં પણ અત્યાર સુધી અમે 10 હાથપારી કરી દીધું છે. પાસા આ વર્ષ દરમિયાન 82 જેટલા થઈ ગયા છે ચૂંટણી લક્ષીને આ કર્યું છે બધું. અને આ સિવાય જે અમારા નાકા છે જે 12 ચાલુ છે, આ 24 અવર્સ ચાલુ છે એટલે સતત એક PSIમાં રાખ્યું છે જે અને દારૂ જુગારે સિવાય પણ વેપન્સ પર ખાસ કરીને અમે ધ્યાન આપીએ છીએ. પેટ્રોલિંગ પણ કરીએ છીએ. અત્યારે અમે ફ્રેન્ડ્સ ઓફ પોલીસ શરૂ કરીએ છીએ, જેમાં અમે લોકો ફ્રેન્ડ્સ ઓફ પોલીસ બનાવીને એમાં ખાસ કરીને બાતમી મળે અમને લોકલ વિસ્તારોમાંથી એ પ્રયાસ કરીએ છીએ. શહેર પોલીસ દ્વારા ચાલુ વર્ષે 16 ગેરકાયદે હથિયારો સીઝ કરાયા છે. તે ઉપરાંત હાલના 23 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા છે, જેથી ચાલુ વર્ષના 82 આરોપીઓ સામે પાસાના પગલાં લેવાયા છે, જેમાંથી 10 આરોપીઓ માટે તડીપારના પગલાં લેવાયા છે. આમ ચૂંટણી દરમિયાન મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા તાકીદના પગલાં લેવાઈ રહ્યા છે અને એટલા માટે જ પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધરી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. જામનગર પરથી ભાજપની ઉમેદવાર તરીકે જાહેર થયેલી પૂનમ માડમ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં તેમણે ગુજરાતના વિકાસની પ્રશંસા કરી હતી અને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. હું પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું કે આગામી લોકસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લા લોકસભા સીટ, જામનગર જિલ્લા લોકસભાના ઉમેદવાર તરીકે પાર્ટી મારી પર પસંદગી ઉતારી છે. હું પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું. માનનીય મુખ્યમંત્રી શ્રી, જેઓ આપણા સૌ માટે, દરેક ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે કે એ આપણા દેશના અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનના ઉમેદવાર છે, ત્યારે એમની જ ટીમમાં અહીંથી પણ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું જે ગૌરવ મને પ્રાપ્ત થયું છે એ બદલ હું પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું. હું એવું માનું છું કે આજના સમયમાં લોકો પાસે તમે તમારી સચ્ચાઈ લઈને જાઓ, તમારા કરેલા કાર્યોની વાત લઈને જાઓ અને રાજ્ય સરકારે પાછલા 10 વર્ષથી જે કાર્યો કર્યા છે એ કાર્યો વિશે સમગ્ર જિલ્લો, સમગ્ર ગુજરાત ને સમગ્ર દેશ આજે પરિચિત છે, જાગૃત છે ને જાણે છે. ને આજના સમયમાં હું એવું માનું છું કે કોઈ પણ રણનીતિ કરતાં લોકોની જે સૂઝબૂઝ છે, જે સમજણ છે એને હું વધારે પ્રતિનિધિત્વ આપીશ, એમને વધારે મહત્ત્વ આપીશ. કારણ કે લોકોની જે સમજણ છે મને નથી લાગતું કે આજના સમયમાં વધુ કોઈ લોકોને તમે સમજાવી શકો. હું લોકો પાસે મારી પાર્ટીની વાત લઈને જઈશ, અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અને પાર્ટી પણ એમની વાત લઈ અને લોકો વચ્ચે આવશે. અને આજની જનતા એટલી જાગૃત છે, એટલી સમજુ છે કે એનો નિર્ણય એ સાચો અને સારો જ કરશે એવી મને આશા છે. સ્વતંત્ર સેનાનીઓ દ્વારા અકસ્માતના કારણે અપંગ બનેલા લોકોને ગુજરાત પરિભ્રમણ કરાવવાનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે યાત્રા આજ રોજ જામનગર ખાતે આવી પહોંચી હતી.
અકસ્માતના કારણે લોકોના હાથ પગ કપાઈ જવાના બનાવ વારંવાર સામે આવતા જ હોય છે અને જેના કારણે ભોગ બનનાર એક કોઠરીમાં કેદ થઈને રહી જાય છે. ત્યારે આર્મી જવાન દ્વારા અપંગ લોકોની સાથે રાખી ગુજરાત પરિભ્રમણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ યાત્રા જામનગર આવી પહોંચતા તેનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂના પેરેટોરી ક્ષેત્રના આ વીર જવાનો એ પોતાના સેવારત સેવા દરમિયાન આ લોકોને ગોળીઓ વાગી હોય કે ફ્રેક્ચર એક્સિડેન્ટમાં આ લોકોને પેરાપ્લેજિક થઈ ગયું, ક્વાડ્રોપ્લેજિક એટલે ધરતી નીચે કોઈ સેન્સ જ ન હોય એવા જવાનો વીર યોદ્ધાઓ છે, એમને ગુજરાતમાં સન્માન યાત્રા છે. અને આજે સન્માન યાત્રા થઈ રહી છે ગુજરાતના વિવિધ સ્થળો જેમ કે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, સોમનાથ જેવા વિવિધ ધાર્મિક સ્થળોએ પણ જવાની છે. વિવિધ સંસ્થાએ એમનું સન્માન પણ કર્યું છે. અમે રામ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે. ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડમાં જે મંદિર હનુમાનજીનું મંદિર સ્થાન ધરાવે છે. અમે આ જાણી અહીંયા આવીને અમે પોતે પાવન થઈ ગયા છીએ ભગવાનના ચરણોમાં આવીને. અને મને આશા છે કે જામનગરના તમામ યુવાનો એ ભારતીય સરસેનામાં જોડાય ને ભારતીય સરસેના એક એવી સંસ્થા છે જે દરેક રીતે જે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ દેખાવર કરી શકે. અને હું જામનગરની તમામ જનતાનો આભારી છું કે એમનો અનહદ પ્રેમ અને લાગણી જોઈ અમે સર્વગતગતિ છીએ. અકસ્માતના કારણે લોકોના હાથ પગ કપાઈ જવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે અને જેના કારણે આવા લોકો પોતાની જિંદગીથી હાર માનીને ઘરની ચાર દિવાળીમાં બેસીને પોતાની જિંદગી વિતાવી નાખે છે. ત્યારે આર્મી જવાન દ્વારા ભરાયેલા આ પગલું ખરેખર સન્માનીય બાબત કહી શકાય. કિંજલ કારસારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. આજે મોટાભાગના જન્મજાત લોહીના લાખા નામના રોગને અસાધ્ય ગણતા હોય છે, પરંતુ સુરતના શખિયા ક્લિનિક દ્વારા 3 તબક્કામાં શહેરના એક પીડિતની સારવાર કરી રોગ પર 80% જેટલું નિયંત્રણ મેળવી અનેરી સિદ્ધિ મેળવી છે. સુરતના રહેવાસી બાબુ પડિયા જન્મજાત લોહીના લાખા નામના રોગથી પીડાતા હતા, જેના કારણે તેમની એક આંખ પણ ગુમાવી પડી હતી અને બાબુ પડિયા અસંખ્ય તબીબો પાસે આની સારવાર કરાવી હતી અને અંતે તેઓ સખિયા ક્લિનિકમાં સારવાર અર્થે ગયા હતા અને ડૉક્ટર દ્વારા આ પડકારનો સામનો કરી અસાધ્ય મનાતા આ રોગની 3 તબક્કામાં સારવાર કરી તેમને 80% જેટલા સાજા કરીને અનેરી સિદ્ધિ મેળવી છે. આમ તો 4 સેશનમાં ખુશ થઈ ગયા છે કે મને આટલું ચાલશે, બાકી હજી 4 સેશન નાના નાના મેં કરી શકીએ. 8 સેશનની આ સર્જરી હોય, સ્ટેપ બાય સ્ટેપ રિમૂવ કરીએ અને ટોટલ કોસ્ટ એનો 4-1 લાખ આજુબાજુનો આવે, એટલે એ 50-60 હજારનું એક સેશન થાય. ઓન એન એવરેજ ગણીએ તો લેઝરમાં આ જ વસ્તુ ધારો કે અમેરિકા કે યુરોપ કરો ને તો આ લગભગ છે ને $70,000-$80,000 થાય એક સેશનના. કારણ કે રિસ્કી એક સેશનના $70,000-$80,000 લે એવા તમે 8 સેશન. અમે એમને પ્રાઇસ પણ પૂછાય કે મેં આ ધારો કે આ પેશન્ટ અમે અમેરિકા શિફ્ટ કરીએ તો એનું કોસ્ટ શું આવે એપ્રોક્સિમેટ અને કેટલું તમે એને સારું કરી શકો, કે સારું થવાની કોઈ ગેરંટી ન આપીએ પણ કોસ્ટ એટલો થશે. કે તો જે વસ્તુ અસાધ્ય, કારણ કે અત્યારે ઇન્ડિયામાં તમે છે ને દર 1000 એક પેશન્ટ હિમેન્જિયોમાનું હોય તો વસ્તીનું તમે કેલ્ક્યુલેશન મૂકો કે કેટલા થયા. સાઇઝ મે બી નાની મોટી હોઈ શકે, કોઈને નાની સાઇઝનું હોય કોની પ્રિવેલન્સ રેટ કહેવાય કે 1000 એકને લોહીનું લાખું હોય એ પછી એક નાના તલ જેવું હોય કે હા ઘણી વખત જન્મથી હોય ને જન્મના 5 વર્ષ લગીમાં ડેવલપ થઈ જાય. અસાધ્ય ગણાતા તેમજ ડોક્ટરો માટે પણ પડકારરૂપ ગણાતા લોહીના લાખા રોગમાં ઘણીવાર દર્દીઓ નિરાશ થઈને સારવાર લેવાનું બંધ કરી દીધા હોય છે, પરંતુ સખિયા ક્લિનિકના ડોક્ટરની આ સિદ્ધિને કારણે આ રોગથી પીડાતા લોકો માટે આસાનીથી એક કિરણની સાબિત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેર અને જિલ્લામાં ચુસ્ત આચારસંહિતાનો અમલ કરાવવાની વાતો કરનાર મુખ્ય ચૂંટણી અધિકારીની વાતો માત્ર કાગળ અને પોતાના બોલવા પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હાલમાં પણ પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં જાહેરમાં રાજકીય પક્ષોના નેતાઓના બેનરો લગાડેલા હોય જેને ઉતારવાની ફુરસદ ચૂંટણી અધિકારીઓને ન હોય તેમ લાગી રહ્યું છે. દેશભરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી 30 એપ્રિલના રોજ મતદાન યોજાનાર હોય તેથી ગુજરાતભરમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. પરંતુ માત્ર આ આદર્શ આચારસંહિતા માત્ર ને માત્ર ચૂંટણીના અધિકારીઓના ટેબલો પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં રાજકીય પક્ષોના પ્રચાર કરતા બેનરો લાગેલા છે. ત્યારે આપણે વાત કરીએ લિંબાયત અને પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેની. પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે શિવસેનાને ભડકાવવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ગુજરાતના મુખ્યમંત્રી તથા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના પ્રચાર કરતા બેનરો લગાડવામાં આવ્યા છે. જ્યારે લિંબાયતમાં માજી ડેપ્યુટી મેયર અને હાલના નગરસેવક રવિન્દ્ર પાટીલના ઘરની પાસે નવસારી વિધાનસભા મતક્ષેત્રના ઉમેદવાર CR પાટીલનો મોટો બેનર લગાડાયો છે.
પરંતુ ચૂંટણી અધિકારીઓને ફુરસદ ક્યાં છે કે શહેરમાં રાજકીય પ્રચાર કરતા બેનરો આદર્શ આચારસંહિતામાં દૂર કરાય, ત્યારે હવે જોવું એ રહ્યું કે આ બેનરો ક્યારે દૂર કરાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરમાં વધી રહેલા તાપમાનના પારા વચ્ચે મહિનામાં ચોથો સ્વાઇન ફ્લૂનો કેસ પ્રકાશમાં આવતા તંત્ર ઊંધામાં તે પટકાયું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવાનને સોસુ સર્કલ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને ત્યાં આ યુવાનનો સ્વાઇન ફ્લૂ ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યો હતો. આ યુવાનનો સ્વાઇન ફ્લૂ હોવાનું જણાવ્યા બાદ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરાઈ હતી, જેથી તાત્કાલિક આરોગ્ય અધિકારીઓની એક ટીમ હોસ્પિટલે દોડી ગઈ હતી અને દર્દીના સંપર્કમાં આવેલા સ્વજનોને તકેદારી ખાતર દવાનો ડોઝ આપવાની સાથે આ દર્દીને સ્વાઇન ફ્લૂ કઈ રીતે થયો તે અંગે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. જો કે તબીબો અને આરોગ્ય વિભાગને આશ્ચર્ય એ છે કે ભારે તડકામાં સ્વાઇન ફ્લૂ ઉથલો મારી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સોનગઢની મુખ્ય બજારમાં આવેલી 4 દુકાનોમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા લાખોની મત્તા આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. તાપી જિલ્લાના સોનગઢ નગરમાં GEB દ્વારા વીજ પોલ પર ઝૂલતા વાયરોની મરામત કરવાનો સમય નથી, ત્યારે સોનગઢના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડની સામે આવેલ 4 દુકાનોમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી. દુકાનદારો અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ વિકરાળ બનતા સોનગઢ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધી લાખોનો માલ આગમાં સ્વાહ થઈ ગયો હતો. નગરપાલિકાના બાજુમાં 2-16 કોલ્ડ ડ્રિંક તથા આજુબાજુની 2-3 દુકાનો અચાનક આગ લાગતા ઘટનાસ્થળ પર સોનગઢ નગરપાલિકાના ફાયર ફાઈટરો તથા કર્મચારી ગણ અભ્યાસીઓ તથા ગામજનોના નગરજનો બધા આવીને આગ પર કાબુ મેળવ્યો. થોડા સમય પહેલા જ ઉકાઈ ખાતે શોર્ટ સર્કિટને કારણે SBI બેંકના 2 ATM બળીને ખાખ થઈ ગયા હતા, ત્યારે હજુ પણ આ ઘટના ભૂલાઈ નથી ત્યાં ફરી સોનગઢમાં મુખ્ય માર્ગ પર આ ઘટના બનતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. ઇન્દ્રમલ સાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સોનગઢ. સુરત શહેર અને નવસારીની લોકસભાની બેઠકો પર ભાજપે કોઈ જ ફેરફાર ન કરતા ખુદ ભાજપ છાવણીમાં આશ્ચર્ય ફેલાયું, ત્યાં સાથે સાથે બારડોલીની બેઠક ઉપર વિજય મેળવવાને બદલે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને જીત ધરી દીધી હોય તેમ ભાજપમાં આયારામ તરીકે આવેલા પ્રભુ વસાવાને બેઠક આપી દીધી છે, જેના કારણે ભાજપના અગ્રણી નેતાઓ સહિત કાર્યકરોમાં અસંતોષનો ગણગણાટ ઉઠવા પામ્યો છે. બારડોલી બેઠક પર ભાજપનું જંતર મંતર. આયાતી નેતા પ્રભુ વસાવાની બેઠક અપાતા પક્ષમાં નારાજગીનો માહોલ. અગ્રણી નેતાઓ માટે ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ. કોની જીત માટે બદલાયા છે સમીકરણો. એક તરફ નરેન્દ્ર મોદીને ભારતના PM બનાવવા સમગ્ર દેશમાં ભાજપનો કેસરિયો લહેરાવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ પાસે રહેલી બારડોલીની બેઠક કબજે કરવાને બદલે ભાજપે વિરોધ પક્ષને જીત ધરી દીધી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં આવેલા પ્રભુ વસાવાની ટિકિટ આપી દેવામાં આવી છે, જે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ, માજી સાંસદ માનસિંહ પટેલ તેમજ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કુંવરજી હળપતિ જેવા નેતાઓ મોત આગતા રહી ગયા છે. તુષાર ચૌધરી સામે રાજ્યના વનમંત્રી ગણપત વસાવાની શક્યતા જોવાઈ રહી હતી, પરંતુ તુષાર ચૌધરી સામે ભાજપે પ્રભુ વસાવાને કેમ પસંદ કર્યા તે અંગે અનેક અટકળો ભાજપના કાર્યકરોમાં ઉઠવા પામી છે. સક્ષમ ગણાતા નેતાઓને બાજુએ રાખી પ્રભુ વસાવાને ઊભા કરી દીધાની સાથે જ બારડોલીની બેઠક પર કોંગ્રેસની જીત પાક્કી હોવાના ગણગણાટ ઉઠવા પામ્યા છે. લોક મોડે ચાલતી ચર્ચા મુજબ ભાજપની જીતની શક્યતા નહીવત છે, પરંતુ તુષાર ચૌધરી કેટલી લીટી જીતે છે તે જોવાનું છે. આમ ભાજપે બારડોલી બેઠક કોંગ્રેસને ધરી દીધી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉધના મડીની ખમણી પાસે રહેતી મહિલાઓ પર એક અજાણ્યા ઠગ ઇસમે કોલ કરી પોતાની ઓળખ બેંકના મેનેજર તરીકેની આપીને રૂપિયા 21,500ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ઉધના મડીની ખમણી પાસે રહેતી નીતા પંચવાણીને 1 મહિના અગાઉ મોબાઈલ પર ફોન આવ્યો હતો અને ઠગે પોતાની ઓળખ બોમ્બે ATM બ્રાન્ચના કર્મચારી તરીકેની આપી હતી અને નીતા પંચવાણીને વિશ્વાસમાં લઈ તેમનો કાર્ડ નંબર અને પાસવર્ડ મેળવી લીધો હતો. દરમિયાન આ ઠગે ટુકડે ટુકડે ઓનલાઈન બેન્કિંગ માધ્યમથી નીતા પંચવાણીના એકાઉન્ટમાંથી રૂપિયા 21,500 ઉપાડી લીધા હતા, જેથી બનાવની જાણ નીતા પંચવાણીને થતાં તેણે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં જઈ આની જાણ કરી હતી, જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
શહેરમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને આવા ઠગો આંતરરાજ્યમાં આવી ગુનાખોરી આચરતા હોવાને કારણે પોલીસ પણ તેમને પકડી પાડવામાં સતત નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે સરથાણાના ઇસમના ફોન ઉપર એટીએમનો કન્ફર્મેશન કોડ મેળવી રૂપિયા 50,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ મથકમાં નોંધાઈ છે. સરથાણા સ્થિત નિર્માણનગર પાસે રહેતા અજય નાકરાણીને 2 મહિના અગાઉ 2 અલગ અલગ નંબરથી તેમના મોબાઈલ ફોન પર ફોન આવ્યો હતો અને તેમને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી એટીએમનો કન્ફર્મેશન કોડ મેળવીને ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી ₹50,000 ઉપાડી લીધા હતા. ત્યારે બનાવની જાણ થતાં અજય નાકરાણીએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સમગ્ર હકીકત અંગે માહિતગાર કર્યા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. 2010થી ડિગ્રી નર્સિંગ કોલેજની શરૂઆત થઈ ગયા બાદ બંધ થયેલા નર્સિંગના ડિપ્લોમા કોર્સને ફરી શરૂ કરવાની મંજૂરી નર્સિંગ કાઉન્સિલ દ્વારા અપાઈ છે અને સુરતમાં 90-60 સીટોને મંજૂરી આપતા અંગ્રેજી સાથે આર્ટ્સ અને કોમર્સમાં 12મો પાસ કરનારા વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ થશે. નર્સિંગમાં BSc ડિગ્રીનો કોર્સ શરૂ થતાં વર્ષ 2010થી રાજ્યમાં નવી સિવિલ ગવર્મેન્ટ કોલેજ સહિત 6 જેટલી નર્સિંગ ડિપ્લોમા કોર્સ બંધ કરી દેવાતા આર્ટ્સ અને કોમર્સમાં 12મું પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે નર્સિંગના દરવાજા બંધ થઈ ગયા હતા અને માત્ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ નર્સિંગનો ડિગ્રી કોર્સ રહી ગયો હતો. જો કે આ નિર્ણયને કારણે કોમર્સ અને આર્ટ્સના અનેક વિદ્યાર્થીઓ માટે સમસ્યા ઊભી થતી હતી, પરંતુ ડિપ્લોમા કોર્સને અભાવે નર્સિંગ સ્ટાફની પણ સમસ્યા ઊભી થઈ હતી. જેથી નવી સિવિલની જ વાત કરીએ તો નવી બનેલી મોડ્યુલર ઓટી અને ટ્રોમા સેન્ટર નર્સિંગ સ્ટાફના અભાવે ઘણા સમય સુધી ઉદ્ઘાટન વિના જ પડી રહ્યા હતા. એટલું જ નહીં, આ ચાલુ થઈ ગયા પછી પણ અહીં પૂરતો નર્સિંગ સ્ટાફ નહીં હોવાની સમસ્યા તો છે જ. ત્યારે હવે ફરી નર્સિંગ કાઉન્સિલ દ્વારા સરકારી કોલેજમાં ડિપ્લોમા નર્સિંગ કોર્સની મંજૂરી અપાતા ધોરણ 12માં આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ ડિપ્લોમા કોર્સ માટે 60 બેઠકો પણ મંજૂર કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાંદેરના પાલનપુર ગામના એક ખેતરમાં ભરવાડાઓએ 100-150 જેટલા ઢોરોને છોડી મૂકતા ખેડૂતને ઊભા પાકને નુકસાન થયું હતું, જેને લઈને ખેડૂતનો પુત્ર ભરવાડને કહેવા જતા ઉશ્કેરાયેલા ભરવાડના ટોળાએ ખુલ્લેઆમ દાદાગીરી કરી ખેડૂત પિતા પુત્રને ઢોર માર માર્યા હતા. બીજી તરફ આ મામલે ભરવાડ અને પટેલના ટોળાઓ પણ સામસામે આવી ગયા હતા, જોકે અડાજણ અને રાંદેર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો અને રાંદેર પોલીસે આ મામલે 4 ભરવાડાઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેરના પાલનપુર ગામમાં અંબિકાનગરમાં રહેતા ભૂપેન્દ્ર પટેલ ખેતી કરે છે અને તેઓને ઘર નજીક જ તેઓનું ખેતર આવેલું છે, જેમાં મકાઈ અને રીંગણનો પાક કરેલો છે અને તેઓના ખેતરમાં ભરવાડાઓએ 100-150 જેટલા ઢોરો છોડી દીધા હતા, જેના આ કારણે ખેડૂતને ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. જેથી ખેડૂત ભૂપેન્દ્રે આ મામલે ભરવાડોને કહેવા જતા ઉશ્કેરાયેલા ભરવાડોએ ખેડૂતો પર હુમલો કર્યો હતો. ત્યારે પુત્રને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ પિતા ચિમન પટેલને પણ ભરવાડોએ માર મારતા ગંભીર ઇજાઓ થતાં બંને પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યારે ઘટનાને પગલે ભરવાડો અને પટેલોનું ટોળું સામસામે આવી જતાં મામલો વધુ તંગ બન્યો હતો અને છેવટે રાંદેર તથા અડાજણ પોલીસે ત્યાં દોડી જઈ મામલાને થાળે પાડ્યો હતો અને રાંદેર પોલીસે ભરવાડાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આટલો ગંભીર બનાવ બન્યો હતો ત્યારે રાંદેર અને અડાજણ પોલીસ વચ્ચે હદની બાબતે રકઝક થતાં ફરિયાદ લેવામાં વિલંબ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સલાબતપુરા રૂપમ સિનેમા પાસે આવેલ મઢીની ખમણીમાં નાસ્તો લેવા ગયેલા યુવાનના ખિસ્સામાંથી અજાણ્યાઓએ 20,000ની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલાબતપુરા રૂપમ સિનેમા નજીક આવેલ મઢીની ખમણીના કાઉન્ટર પર નાસ્તો લેવા ઉભેલા મુકેશ જૈનના પેન્ટના ખિસ્સામાંથી ગઠ્યો 19,500ની કિંમતનો HTC કંપનીનો મોબાઈલ ફોન અને રોકડા ₹1,000 મળી 20,500ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. જ્યારે બનાવ અંગે મુકેશ જૈને જાણ થતાં તેમણે તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે દુકાનમાં લગાડેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સચિનના તલંગપોર ગામે બાવળની ઝાડીમાંથી એક અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સચિનના તલંગપોર ગામે હરિજનવાસની પૂર્વમાં આવેલ એક બાવળની ઝાડીમાંથી એક અજાણ્યા 30-40 વર્ષની વયના યુવાનની લાશ મળી આવી હતી, જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક સચિન પોલીસે ત્યાં દોડી જઈ લાશનો કબજો લઈ PM માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં PM દરમિયાન અજાણ્યા યુવાનનું મોત આશરે 6-7 દિવસ પહેલાં થયું હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ લાશ સડી ગયેલ અવસ્થામાં હોવાની સાથે દેખીતી ઇજાને કોઈ નિશાન નહીં મળ્યા હોય તબીબે શરીરમાંથી નમૂના લઈ પૃથક્કરણ માટે FSLમાં મોકલ્યા હતા. ત્યારે સચિન પોલીસે અજાણ્યાની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કાપોદ્રા સ્થિત નીલકંઠ સોસાયટી ખાતે પાર્ક કરાયેલી એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
કાપોદરા સ્થિત નીલકંઠ સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી પાર્ક કરાયેલી ઇકો કારને આજે વહેલી સવારે શરૂ કરતી વખતે કારમાં કોઈ કારણસર આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી. ગાડીમાં સીએનજી કીટ છે અને તાકીદે ફાયરની ટીમે આવીને આગ પર કાબુ મેળવી લીધો. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના લાશ્કરો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આગ પર પાણીનો અને કેમિકલનો મારો કરી નિયંત્રણ મેળવ્યું હતું. જ્યારે આગથી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મમતા ટોકીસ પાસેથી રીઢા ચોરને ઝડપી પાડી ચોરીની રિક્ષા ટેપ થતા હોર્ન કબજે કર્યા હતા. લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે લિંબાયત મમતા ટોકીસ પાસેથી પસાર થતા રીઢા ચોર કરીમ શેખને આતર્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી રિક્ષા ટેપ અને હેલો કંપનીના 2 હોર્ન મળી આવ્યા હતા. તેથી પોલીસે મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા રીઢાએ મુદ્દામાલ ચોરીનો હોવાની કબૂલાત કરી હતી. તેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું ત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ચૂંટણી તાણે નેતા બનવાના અભરખા રાખનાર અનૂપ રાજપૂત સામે પ્રાંતવાદ ભડકાવવા કાયદાકીય સકંજો કસાય તેવી શક્યતા. નારાયણ સાંઈ લાંચ પ્રકરણમાં બિલ્ડર કેતન પટેલના વચગાળાના જામીન મંજૂર. પારડીમાં સાયકલ સવારને અડફેટે લઈ મોત નિપજાવનાર બાઇક સવાર ઝડપાયું. પાલનપુર પોલીસે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પૂર્વે સટોડિયાઓને ઝડપી પાડ્યા. અને પક્ષ પલટા માટે અશોક ચીરાવાલા પર રાજકીય દબાણ હોવાનો નૈશદ દેસાઈનો આરોપ. વ્યવસાય બ્લેકમેલિંગ થયો હોવાનો સૂર. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.